આગળનો આપણો ટોપિક છે સીએસપી. સીએસપી એટલે શું? કોંગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટી. હવે આ શું છે પહેલા એ હું તમને કહી દઉં. કોંગ્રેસ, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ છે ને, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એની નીચે તે, મેં તમને કીધું કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એક અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન હતું, એ એક ખૂબ મોટું ઓર્ગેનાઇઝેશન હતું, એની નીચે પણ ઘણી બધી સંસ્થાઓ જે છે કામ કરતી હતી. તો આઈએનસી જે અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન હતું એની નીચે જે કામ કરતી હતી એમાંની એક હતી આ સીએસપી, કોંગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટી. સોશિયાલિસ્ટ એટલે શું? સમાજવાદ. સમાજવાદનો કોન્સેપ્ટ તમે ખ્યાલ આવ્યો હોય તો એની ઉપર તે આ કાર્ય કરતી હતી. સમાજવાદ શું છે આપણે આમુકવાળા લેક્ચરની અંદર, બંધારણની અંદર સમજેલા એ બધા કોન્સેપ્ટનો ઉપયોગ કરશો એટલે ખ્યાલ આવી જશે. બરાબર, ધીમે ધીમે ખ્યાલ આવી જશે. તો આની સ્થાપના પહેલા કોને કરેલી હતી એ જોઈએ. પહેલા તો કોંગ્રેસની અંતર્ગત જ આની સ્થાપના થયેલી હતી. આની સ્થાપના થયેલી હતી જયપ્રકાશ નારાયણ અને આચાર્ય નરેન્દ્ર દેવી. જયપ્રકાશ નારાયણ અને આચાર્ય નરેન્દ્ર દેવ. હવે તમે સમજી જાઓ કે જયપ્રકાશ નારાયણ એ કયા પ્રકારની વિચારધારા ધરાવતા હશે, તો એ સોશિયાલિસ્ટ પ્રકારની વિચારધારા ધરાવતા હશે, સમાજવાદની. અને આચાર્ય નરેન્દ્ર એ પણ સમાજવાદની વિચારધારા ધરાવતા હશે, કારણ કે તો જ તેમને આની સ્થાપના કરે ને, બાકી તો કરે નહીં. હવે આ સોશિયાલિસ્ટ કોંગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટી એનો ઉદ્દેશ્ય શું હતો એ જોઈએ. એમનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે કોંગ્રેસના પ્રોગ્રામ, કોંગ્રેસની જે યોજનાઓ જે છે ને એ બધા પીઝન્ટ ખેડૂતો સુધી અને વર્કર સુધી પહોંચી છે, અને વર્કર લોકોને પણ, લેબર લોકોને પણ એમના અધિકારો મળી રહે, શ્રમિક લોકોને પણ એમના અધિકારો મળે. સમજો, સોશિયાલિસ્ટ સમાજવાદનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોય? સમાજવાદનો મુખ્ય ઉદ્દેશ્ય તે શ્રમિકો હોય, લેબર હોય, પીઝન્ટ હોય, ખેડૂતો હોય, આ બધાને તો જે છે મજબૂત બનાવવાની વાત હોય, કે એમને ફંડામેન્ટલ રાઇટ, એમને મૂળભૂત અધિકારો ને એ બધું મળી રહે. તો સીએસપી સોશિયાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીનો પણ ઉદ્દેશ્ય એ જ હતો કે પીઝન્ટ લોકોને, વર્કર લોકોને, લેબર લોકોને, શ્રમિક લોકોને, ખેડૂતોને જે છે એ આ બધા અધિકારો મળી જાય, અને એમને પણ પોતાના અધિકારોની માંગણી કરે, એમને પણ એક ઓર્ગેનાઇઝેશન, સંગઠન બનાવવામાં આવે, એમનું ઇકોનોમિક અપલિફ્ટમેન્ટ, આર્થિક રીતે એમને મજબૂત બનાવવામાં આવે, અને ભારતને જે સ્વતંત્રતા પ્રાપ્ત કરવાની છે એની અંદર એક સોશિયાલિઝમ નામનું તત્વ જે છે એ પણ એની અંદર જોડાય, અને ભારતને સ્વતંત્રતા પ્રાપ્તિની અંદર આ લોકો જે છે એ પણ કંઈક પોતાનું યોગદાન આપે. અને આના અંતર્ગત યંગ લીગ બનાવવામાં આવેલી હતી, યુથ લીગ બનાવવામાં આવેલી હતી, વિમેન ઓર્ગેનાઇઝેશન બનાવવામાં આવ્યું હતું, વોલેન્ટિયર ઓર્ગેનાઇઝેશન બનાવવામાં આવેલું હતું, અને આ બધા લોકો પણ કોંગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટીને સપોર્ટ કરતા હતા. ટુ રેઝિસ્ટ એની એટેમ્પ્ટ ઓન ધ પાર્ટ ઓફ ધ બ્રિટિશ ગવર્મેન્ટ ટુ ઇન્વોલ્વ ઇન્ડિયા ઇન ઇટ્સ ઇમ્પિરિયલિસ્ટિક સ્ટેજ એન્ડ ટુ યુટિલાઇઝ સચ અ ક્રાઇસિસ ફોર ધ ઇન્ટેન્સિફિકેશન ઓફ ધ ફ્રીડમ સ્ટ્રગલ. આ વાક્ય જે છે એટલું બધું મહત્વનું નથી, પરંતુ એ તમે સમજો કે ભારતના આમુખની અંદર સોશિયાલિસ્ટ નામનો શબ્દ આપેલો છે, સમાજવાદ નામનો શબ્દ આપેલો છે, તો એ કંઈ એમને નથી આપેલું. આપણે સમાજવાદ સાથે ઇતિહાસથી જોડાયેલા છીએ. ઇતિહાસના આપણે આઝાદીની જે ફ્રીડમ મુવમેન્ટની અંદર જોઈએ તો ત્યાં પણ સોશિયાલિસ્ટ નામનું તત્વ જે છે જોવા મળે છે, ઇતિહાસની અંદર પણ જોવા મળે છે. એટલે સોશિયાલિસ્ટ સમાજવાદ એ આપણી માટે કંઈ નવી વસ્તુ નથી, આપણે ઇતિહાસથી જ એની સાથે નાતો ધરાવીએ છીએ. બરાબર, ટુ સ્ટ્રોંગ રેઝિસ્ટ એની નેગોશિએશન વિથ ધ બ્રિટિશ ગવર્મેન્ટ ઓન કોન્સ્ટિટ્યુશનલાઇઝેશન. બંધારણીય બાબતોની અંતર્ગત બ્રિટિશ સાથે વાટાઘાટો કરી શકાય. કોણ વાટાઘાટો કરી શકે? સમાજવાદના ને ધ્યાને રાખીને પણ વાટાઘાટો કરી શકે, એની માટે આ પાર્ટી બનાવેલી હતી. ઓકે, પ્રશ્ન જોઈએ તો ત્રણ વિધાન આપેલા છે. પહેલું વિધાન શું કહે છે કે 1934ની અંદર જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝે બનાવેલી હતી, તો વિધાન ખોટું છે. આપણે પહેલાં જ કીધું જયપ્રકાશ નારાયણે બનાવેલી હતી. બરાબર, બીજું જોઈએ, પહેલું વિધાન શું થયું તો કે ખોટું થઈ ગયું. બીજું શું કહે છે, એઝ અ સેપરેટ એન્ટિટી ફ્રોમ કોંગ્રેસ, કોંગ્રેસ કરતા અલગ બનેલું હતું. બીજું વિધાન ખોટું છે, કોંગ્રેસની અંદર જ બનેલું હતું. કોંગ્રેસ એક અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન હતું, એની અંદર નીચે, એની નીચે નાના નાના ઘણા સંગઠનો હતા. અકોર્ડિંગ ટુ ધેમ એટલે કે સોશિયાલિસ્ટ પાર્ટીના અનુસાર, નેશનાલિઝમ વોઝ અ નેસેસરી સ્ટેજ ઓન ધ વે ઓફ સોશિયાલિઝમ, એમનું શું કહેવાનું થતું હતું. ત્રીજું વિધાન શું કહે છે કે નેશનાલિઝમ જે છે એ અત્યંત મહત્વનો છે, રાષ્ટ્રવાદ મહત્વનો છે. કોની માટે? તો કે સોશિયાલિઝમ સમાજવાદ તરફ જવા માટે જે છે એ રાષ્ટ્રવાદ જે છે એ મહત્વનો છે. તો એ વિધાન જે છે એ સાચું છે. બરાબર.